વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી છે. સુરતમાં બુલેટ ટ્રેન માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોને જમીનના બદલામાં યોગ્ય વળતર ચૂકવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. સુરત જિલ્લાના ઉલપાડ, કામરેજ અને માંગરોળ જેવા તાલુકામાં કુલ ગામોમાં જંત્રીના ભાવે લઈ વિરોધ કરનારા ખેડૂતો હવે માની ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સંપાદન થનારી જમીનનો પ્રતિ ચોરસ ભાવ 708 નક્કી કરાતા ખેડૂતો દ્વારા પણ જમીન સંપાદન કરવા માટેની સંમતિ આપી દીધી છે. આથી બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટની ધીમી પડેલી કામગીરી હવે ફૂલ સ્પીડે શરૂ થઈ છે. ખેડૂતોનો જો માનીએ તો સુરત જિલ્લામાં 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં કુલ 1560 બ્લોક નંબરના ખાતેદારોએ 1750 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે જંત્રીના દર મુજબ સુરત કલેક્ટર દ્વારા વળતર ચૂકવવાની શરૂઆત કર્યા બાદ ખેડૂતોને પોતાની જમીન પ્રોજેક્ટ માટે આપવા તૈયાર થયા છે. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના મુરત, કુડસદ, કિમામલી તેમજ કામરે તાલુકાના ધુલડી, શેખપુરા, માંગરોળના કુંવરદા અને પલથાણાનું અંત્રોલી સહિત કુલ 28 ગામોના 600થી વધુ ખેતી અને રહેણાંક સર્વે નંબરવાળી 141 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જંત્રીના ભાવને લઈ શરૂઆતમાં ખેડૂતોને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જોકે ખેડૂતોના વિરોધ બાદ જંત્રીના 4 ગણા ભાવ અને તંત્રની કિંમતના 52% એક્સ્ટ્રા રૂપિયા અને વધારાના રૂપિયા 5 લાખ પ્રોત્સાહન વળતર ચૂકવવાનું નક્કી થતા હવે ખેડૂતો માની ગયા છે. મુંબઈ અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કુલ 12 ટ્રેનો સ્ટોપેજ પર ઉભી રહેશે, જેમાં સુરતનું સ્ટેશન અંત્રોલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યું છે. ગામમાં એક વિશાળ ડાયમંડ આકારના સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં સરકારે જમીન માલિકોને 1750 કરોડ રૂપિયા ચૂકવી 123 હેક્ટર જમીનનો કબજો લીધો છે. જોકે ખેડૂતોએ તેમની માંગ મુજબ વળતર ચૂકવવામાં આવતા આખરે બુલેટ ટ્રેનની કામગીરીને બુલેટ ટ્રેનની જેમ સ્પીડ પકડી છે.